किनारे वसेलू सूरत नशाना कारोबार ने कारणे बदनाम छे। दारूनो जत्थो होय के एमडी ड्रग्स दरेक वक्ते नशानी एंट्री सूरत थी थाय छे, परंतु हवे समय बदलाई रह्यो छे। घुसणखोरना बुरा हाल थई रह्या छे। पंजाब अने सूरत मां बहु फर्क रह्यो नथी। फरक एटलो छे, पंजाब राज्य छे अने सूरत आर्थिक राजधानी छे, परंतु आ बन्ने जग्याए नशानो कारोबार धूम चाली रह्यो छे। सूरत शहर मां छेल्ला केटलाय दिवसथी सतत ड्रग्सनो जत्थो झड़पाई रह्यो छे। 3 शख्स झड़पाया, गांजाना वेपारी। 56 लाखनो गांजो मळी आव्यो, ओरिस्साथी सूरतमां एंट्री। सूरत शहेरमां ज्यारथी अजय तोमर सीपी बन्या छे, ત્યારથી એક મુહિમ ચાલી છે સુરતને નશા મુક્ત કરવાની। ગઈકાલે બાતમીના આધારે લાખો રૂપિયાનો ગાંજો સુરતમાંથી ઝડપાયો છે। સુરતના પૂણા ગામ સારોલી રોડમાં નેચર વેલી હોમ્સ પાસેથી આ ગાંજો ઝડપાયો। પોલીસે બાતમીના આધારે આ ખેલ ખુલ્લો પાડ્યો છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ ત્રણેય આરોપી પાસેથી પોલીસે 564.510 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે, જેની માર્કેટ કિંમત 56.45 લાખ થાય છે। ગુજરાતી યુવાધનને બરબાદ કરી દેવા માટે સુરતમાં ગાંજો ઘુસાડવામાં આવ્યો હતો। અહીંથી પૂરા રાજ્યમાં ગાંજાનો વેપલો થાય છે। નાની નાની પડીકી બનાવીને માર્કેટમાં ગાંજાનો વેપાર સુરતમાંથી થાય છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે જે 3 શખ્સની ધરપકડ કરી છે તેની ઓળખ કરી લઈએ। આ ત્રણેય ગાંજાના વેપારી છે। ગાંજાને શહેરમાં ઘુસાડી પૈસાદાર થવા માંગતા હતા, પરંતુ તેમનો આ પ્લાન ખોટો પડ્યો છે અને આરોપી આવી ગયા છે પોલીસ સકંજામાં। મિથુન રાવીચંદ્ર સ્વાઈ, ટૂંકના ચંદ્રમણી ગૌડા, બસંત યુધિષ્ઠિર સ્વાઈ, આ ત્રણેય પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ટ્રક, મોબાઈલ, રોકડ સહિત કુલ 63 લાખનો મુદ્દા માલ કબજે કર્યો। આ ત્રણેય શખ્સ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી લાવવામાં આવ્યો અને સુરતમાં વેચાણ થવાનો હતો। કેવી હતી નવી મોડસ ઓપરેન્ડી? સુરતમાં ગાંજાને ઘુસાડવો નવી વાત નથી। અગાઉ અનેક વખત ગાંજો ઝડપાઈ ચૂક્યો છે। ગાંજાને કારણે સુરત બદનામ છે। પહેલા ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં ટ્રેનમાં આવતો હતો, હવે આ ગાંજો ટ્રકમાં ચોરખાના બનાવી તેની અંદર છુપાવીને લઈ જવામાં આવે છે। આરોપી સુરતમાં ગાંજાને ઘુસાડે તે પહેલા પોલીસને જાણ થઈ ગઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ આરોપીના આ નવા પેંતરા પર પાણી ફેરવી નાખ્યું। આ જથ્થા ઓડિશાથી લાવીને સુરત ખાતે વેચાણ કરવાના હતા। આ લોકો પકડાઈ ગયા છે, એને સાથે બીજા કોણ કોણ સંકળાયેલ છે? ઉલ્લેખનીય છે કે અમદાવાદ, અરવલ્લી અને બાદમાં સુરતમાં નશાના મોટા નેટવર્ક પર પોલીસે તરાપ મારી છે। જો સુરત શહેરમાં ગાંજાની એન્ટ્રી બંધ થઈ જાય તો અડધા રાજ્યમાં શાંતિ થઈ જાય છે। આપણે ત્યાં સુરત ગાંજાની હેરાફેરીને નકલી નોટો ઘુસાડવાનું એપી સેન્ટર છે। જો આ સેન્ટર પર ઘૂસણખોરી પર તાળા લાગી જાય તો નશાના કારોબારી ખતમ થઈ જાય। બીજી વાત એ કે સુરત પોલીસ કમિશનરની મુહિમને સુરતી લાલાઓએ વખાણી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।